આસામની દિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ ચીફ અમૃતપાલ સિંહની પત્ની કરણદીપ કન્ફર્મ ટિકિટ હોવા છતાં પણ ત્રીજી વખત ભારત છોડીને યુકે જતા અટકાવવામાં આવી છે આ પહેલા તેને વીસ એપ્રિલે અમૃતસર એરપોર્ટ પર ત્યારબાદ ચૌદ જુલાઈ અને ઓગણીસ જુલાઈના રોજ દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રોકવામાં આવી હતી સૂત્રોનું કહેવું છે કે કિરણદીપ ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ થઈને ભારત વિરોધી નફરત ફેલાવી શકે છે કરણદીપ કોરનું કહેવું છે કે અધિકારીઓ નથી ઈચ્છતા કે હું અવતારસિંહ ખાંડાના અંતિમ સંસ્કારમાં સામેલ થઉં કિરણદીપે કહ્યું કે મેં પોલીસ અધિકારીઓ સાથે વાત કર્યા બાદ જ એક મહિના પહેલા મારી ટિકિટ બુક કરાવી હતી અને મને અઢાર જુલાઈ સુધી રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું તેમ છતાં મને ફરીથી અટકાવવામાં આવી છે તેણે કહ્યું કે સરકાર અને વિશેષ એજન્સી છે કે જે મને જવાથી રોકી રહી છે હું માત્ર કાયદા અનુસાર મુસાફરી કરવાનો પ્રયાસ કરી રહી છું અને મારા પરિવારને મળવું એ મારો માનવ અધિકાર છે એનએસએ હેઠળ અન્ય લોકો સાથે આસામની ડિબ્રુગઢ જેલમાં બંધ વારિસ પંજાબ દેના ચીફ અમૃતપાલ સિંહની પત્ની કિરણદીપ કૌર જેલમાં પોતાના પતિ સાથે નિયમિત મુલાકાત દરમિયાન કથિત ઉત્પીડન અંગે આઘાત અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો સૂત્રોનું કહેવું છે કે કિરણદીપની આ મુસાફરીની યોજનાઓ ખાલિસ્તાની શીખ નેતા અવતારસિંહ ખાંડાના માનમાં આગામી સમારોહ સાથે સંકળાયેલી હોવાનું કહેવામાં આવે છે જેનું તાજેતરમાં જ યુકેની એક હોસ્પિટલમાં રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું હતું એવું માનવામાં આવે છે કે ખાંડા ખાલિસ્તાન તરફી નેતા અમૃતપાલ સિંહનો નજીકનો સાથી હતો બ્યુરો રિપોર્ટ જીએસટીવી